માધવપુર ગેડ સહિતના 25થી 30 ગેડ પંથકના ગામો માટે આધાર કાર્ડના ફેરફાર કે નવા બનાવવા માટે લોકોને ઘણા સમયથી મુશ્કેલી વેઠવી પડતી હતી ત્યારે અનેક આગેવાનો ગ્રામજનો દ્વારા સાંસદને રજૂઆત કરવામાં આવી હતી ત્યારે લોકોની રજૂઆતને ધ્યાનમાં લઈને તાત્કાલિક ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીને થોડા સમય પહેલા માધવપુર પોસ્ટ ઓફિસમાં તાત્કાલિક કામગીરી ચાલુ કરવામાં આવી હતી ત્યારબાદ આજરોજ માધવપુર સેટ એનડીઆર હાઈસ્કૂલ ખાતે પોરબંદર સાંસદ રમેશ ધડુક દ્વારા રિબિન કાપીને આધાર કાર્ડનું સેન્ટર ચાલુ કરવામાં આવ્યું છે આવનાર દિવસોમાં આધાર કાર્ડની કામગીરી માટે લોકોએ મુશ્કેલી વેઠવી નહીં પડે પોરબંદર સાંસદ દ્વારા વારંવાર તેનો મત વિસ્તારમાં આવેલા માધવપુર તેમજ ગેડ પંથકની મુલાકાતે આવતા હોય છે લોકોની સમસ્યા વિશે તેઓ દ્વારા પૂછપરછ કરીને સમસ્યાઓ વહેલામાં વહેલી તકે દૂર કરવામાં આવે છે ત્યારે માધવપુરના લોકો અન્ય આગેવાનો દ્વારા પોરબંદર સાંસદનો આભાર વ્યક્ત કર્યો હતો આધાર કાર્ડના સેન્ટરની શરૂઆત કરવા માટે પોરબંદર સાંસદ રમેશભાઈ દડુ પૂર્વ ધારાસભ્ય ભગવાનજીભાઈ કટગરિયા રમેશભાઈ પટેલ પોરબંદર સિંચાઈ સમિતિ અધ્યક્ષ કાળુભાઈ ભુવા પરબતભાઈ મોઢા શેઠ એનડીઆર હાઈસ્કૂલના પ્રિન્સિપલ જોશી સાહેબ સહિતના અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા પરેશ નિમાવતનો રિપોર્ટ એસ9 ન્યૂઝ માધવપુર